स्वागत अगर बात करीशुं एक महत्वना समाचारनी एक महत्वना समाचार मळी रह्या छे तेना पर नजर करीए तो महिसागरना बालासिनोरमां रयोली ग्रामे ग्राम सभामां होबाळो थयो छे। ग्रामजनो द्वारा ग्राम सभामां होबाळो मचाववामां आव्यो। ગામના વિકાસને લઈને ચર્ચા દરમિયાન હોબાળા થયા હોવાનો વિડિયો પણ વાયરલ થયો છે। સસ્તા અનાજના દુકાનદાર નિયમ મુજબ રાશન ન આપતા હોવાના ગ્રામજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા અને ગ્રામસભામાં હોબાળો થયો છે। સસ્તા અનાજનું રાશન ન મળતા સરપંચ અને દુકાનદાર વચ્ચે તૂતુ મેમેના દ્રશ્યો પણ સર્જાયા। આજ અંગે વાત સાથે સમૃદ્ધ મેહુલ ઓનલાઈન પર જોડાયા છે। મેહુલ, બાલાસિનોના રયોલી ગામે ગ્રામસભામાં હોબાળો થયો છે, કયા કયા મુદ્દે હોબાળો થયો? अन्य बात करो तो महिसागर जिला बालासिनोर तालुका रयोली डायनासोर पार्क बना गाम में बालासिनोर तालुका में जो ग्राम सभा मिली थी सरपंच द्वारा ग्राम सभा ने बोला जेमा विकास ने लईने अनेक कार्यों की चर्चा करती थी। दरमियान अमुक लोग रजूआत करी थी कि जे रयोली ग्राम पंचायत में सस्ता अनाज की दुकान आई थी तो दुकानदार द्वारा जे सस्ता अनाज नु जे राशन हो पूरु नहीं आपतु। दुकानदार द्वारा सीधो अंगूठो जो बायोमेट्रिक अंगूठो मूकीने स्लीप काढ़ी अनाज आपवानो छे सरकारना धारा धोरण मुजब ते नथी आपवामां आवतुं। तेने लईने सरपंच द्वारा जे दुकानदार छे तेने त्यां बोलावामां आव्यो हतो। जो के दुकानदार आवतानी साथे सरपंच जोड़े तूतू मेमे चालू करी हती। दुकानदारे एवुं कीधुं के कार्ड धारकोने नियम अने कूपन थी अनाज आपवामां आवे छे तेनी सामे ग्रामजनोनुं कहेवुं हतुं के दुकानदारो तो अनाज कूपन અને અંગૂઠા મૂક્યા સિવાય જ આપી દેવામાં આવે છે। દુકાનદારે ત્યાં સુધી પણ કહી દીધું કે મારા બાપની દુકાન છે, નહીં આપું, જે થાય એ કરી લો તેવા શબ્દો પણ તેને ગ્રામસભામાં ઉચ્ચાર્યા હતા। ટૂંકમાં આમ કહી શકીએ તો જે ગ્રામસભાનો વિકાસના કામોને લઈને ચર્ચા કરવામાં આવી ત્યારબાદ જે દુકાન દ્વારા અનાજ નથી આપવામાં આવતું તેને લઈને પણ ચર્ચા કરવામાં આવી હતી। અનવી મેહુલ, ગ્રામજનો છે તે કેટલા સમયથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે, આંકે ક્યાં રજૂઆત કરી છે ખરી પહેલા? વારંવાર જે સસ્તા અનાજની દુકાનો છે તે મહીસાગર જિલ્લામાં કેટલી વાર આ પ્રશ્નો સામે આવ્યા છે। અગાઉ પણ જીએસટીએ અહેવાલ દર્શાવ્યો હતો આ ગામનો કે ત્યાં સસ્તા અનાજની દુકાન દ્વારા જે અનાજ છે તે નથી આપવામાં આવી રહ્યું હતું, પરંતુ જે ઉપરનું ક્યાંક ને ક્યાંક વહીવટી તંત્ર છે તેના દ્વારા પણ અહીંયા કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી, જેને લઈને જે આવા દુકાનદારો છે માથાભારે થઈ જાય છે અને જે ગરીબોનું કહી શકાય કે બીપીએલ લાભાર્થીઓ છે તેમનું જે અનાજ છે તેઓ પોતે ચાવ કરી જતા હોય છે। અગાઉ પણ ગ્રામજનોએ લેખિતમાં પણ રજૂઆત કરી હતી, છતાં પણ તેમને કોઈ ન્યાય આજ દિન સુધી નથી મળ્યો, જેને લઈને તેમણે ગ્રામ પંચાયતની જે ગ્રામસભા ભરાજ હોય છે તેમાં રજૂઆત કરી, તેને લઈને સરપંચ દ્વારા જે દુકાનદારને બોલવામાં આવ્યો હતો, પરંતુ દુકાનદારે સરપંચને પણ ગોળી પી જાય તેવું કાર્ય ત્યાં ગ્રામસભામાં કર્યું હતું। અનવી, આ સમગ્ર મામલે તંત્રનો કોઈ સંપર્ક સાધવામાં આવ્યો અથવા ત્યાંના અધિકારીઓ શું કહી રહ્યા છે? અનવી, આ બાબતે જયારે તંત્રનો કોન્ટેક્ટ કરવામાં આવ્યો હતો ત્યારે જે આના લગતા અધિકારી છે તેઓ રજા પર છે તેવું કહેવામાં આવ્યું હતું અને ત્યારબાદ જયારે અધિકારી હાજર થશે ત્યારે આના પર કાર્યવાહી કરવામાં આવશે, તેનો અહેવાલ મંગાવવામાં આવશે તેવી રજૂઆત જણાવવામાં આવ્યું હતું। અનવી, જી જી, આભાર મેહુલ માહિતી આપવા માટે। તો ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે। એક તરફ રયોલી ખાતે વિશ્વવિખ્યાત ડાયનોસોર પાર્ક બનાવવામાં આવ્યું છે અને છતાં ગામનો વિકાસ ન થતો હોવાનું ગ્રામજનો કહી રહ્યા છે। કૂપન નહી નીકળે, આઈપીડીએસ છે, પીડીએસ માં 5 રૂપિયા 10 રૂપિયા ગ્રાહક ને આપવાનો પડે છે અને 2 કિલોમીટર ધક્કા મારવાના આવે તેથી અંગૂઠો અમે ઘેર બેઠા મેં બાયોમેટ્રિક વ્યક્તિ પ્રમાણે 1 કિલો ઘઉં અને 4 કિલો ચોખા વિના મૂલ્ય આપી દીધું। પૈસા વાળું વિના મૂલ્ય વાળું પણ પૈસા આપતા નથી, ખોટા પૈસા આપતા નથી, દાન ના પૈસા આપતા નથી, પૈસા નહીં પણ દેતો નથી।